नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् देवय अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत देव 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 अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत कारम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरं मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः परम प्राचार्य गुरवे नमः परम गुरवे नमो नमः। દિવાળીના પર્વમાં દિલમાં દીવો કરવો છે, ઘરમાં કર્યો, કમ્પાઉન્ડમાં કર્યો, અટારીમાં કર્યો, હવે દિલમાં કરવો છે। દિલમાં દીવો થાય તો જ શાંતિ મળે, દિલમાં દીવો થાય સાચો તો જ માનવ ભવ સફળ થાય। બધુંય મળે અને જો દિલમાં દીવો ન પ્રગટે એટલે સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ। દીવો એવો અલૌકિક, દુનિયાનો દીવો તો એકલું જ્ઞાન પ્રકાશ કરે, પણ આ તો પરમાર્થ જ્ઞાન પ્રકાશ। એકલા જ્ઞાનથી માનવ ભવ સફળ ન થાય, જ્ઞાન એટલે દુનિયા જેને જ્ઞાન કહે છે। એકલી શ્રદ્ધા કરે તો પણ કલ્યાણ ન થાય, એને અંધશ્રદ્ધા કહે છે, અને એકલા નિયમ વ્રત લઈને આચરણ કરે તો પણ એનાથી પરમ શાંતિ પરમાનંદનો અનુભવ ન થાય, મનુષ્ય ભવ સફળ ન થાય। પ્રણયની એકતા જોઈ, લોટ હોય, ઘી હોય, ગળપણ હોય,
અને વિધિપૂર્વક એનું મિશ્રણ કરવામાં આવે તો શીરો બને, નહીં તો ખાવા લાયક શીરો બને નહીં. કારણ કે તદ્દન મોળો હોય, ગળપણ કોઈ જાતનું ન હોય તો સામાન્ય માણસ એને સ્વીકારે નહીં. ને ઘઉંના લોટ વગર કે ઘી વગર તો શીરો બને નહીં. એ દીવો કેવી રીતે કરવો એને માટે જુદા 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 નાના 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 ઉપાયો આપણને અહીં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા 12 માં કહે છે. પહેલી દિવસે એસોર્ટેડ બિસ્કિટ્સ, ભેળ છે. નાના કોઈને વળી મમરો ભાવે તો મમરો ખાય, સેવ ભાવે તો સેવ ખાય, પેલી પૂરીનો કટકો ભાવે તો પૂરીનો કટકો ખાય, કોઈને વળી ચટણી ભાવે તો આમ ચટણી. ભગવાન મમ્મી કરતા બહુ ઉદાર છે. ટેક યોર પિક, બાળકને કહે છે, ટેક, તને જે ભાવે તે તું ખા, પણ તું ખા. એમ આપણે આપણો આત્મા પણ અનાદિકાળનો ઉપવાસી છે. સત્ય એને કદાપી સ્વીકાર્યું નથી. જુદી 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 રીતે કે સાહેબ કેમ જુદી જુદી રીતે મૂકી કે જીવ વિધવિધ કર્મ વિધવિધ લબ્ધ છે વિધવિધ વળી. દરેક બધા બહારથી સરખા દેખાય પણ બધા સરખા નથી. મારો દીકરો તો મારા જેવો ખરો. ના, તું કલેક્ટર છું, તારો દીકરો પીયુ મેટ્રિક એ નો થયો. લો, તું તો કલેક્ટર છું, તારો દીકરો મેટ્રિક પણ નો થયો. જેવી રીતે મમ્મી દરેક બાળકને એને અનુકૂળ આવે એવું કંઈક નું કંઈક બનાવે છે ને એને ખવડાવે, એમ આપણને શ્રી સંતો જ્ઞાની ભગવંતો આપણને આપણું કલ્યાણ જ્યાં છીએ ત્યાંથી આપણને ઉપર લઈ જાય. દરેક એક સ્થિતિમાં નથી. તો ગઈકાલે થોડું કડવું કીધું હતું, એ વાક્ય ફરી વાંચીને આગળ ચાલીએ. 728મું પાનું છે, 11મું વાક્ય છે. લાકડું કરવતથી વહેરાય તેમ આયુષ્ય ચાલ્યું જાય છે, તોય મૂર્ખ પરમાર્થ સાધતો નથી ને મોહના જથ્થા ભેળા કરે છે. મૂર્ખની વ્યાખ્યા કરી. આપણે કોણ છીએ નક્કી કરવું. એક બંગલો, બે બંગલા, પાંચ બંગલા, દસ બંગલા, પચાસ બંગલા, એટલી મોટરો, એવું કુટુંબ, એવા સન્માનપત્રો, બધા એ સન્માનપત્રો આપ્યા છે, આખું ઘર ભરાઈ ગયું. મોહના જથ્થા એમ કહે છે, સ્પેશિયલ શબ્દ વાપરે. ભેળા કરે છે, અટકતો નથી કે ભાઈ આપણે આટલું આપણી જિંદગી અને આપણા આશ્રિતોની જિંદગી સારી રીતે પસાર થાય તો વધે એવું છે. તો હવે હું કંઈક આગળના જીવન માટે પ્રયત્ન કરવું. આલોચના પાઠમાં આવે છે, ચાર કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધે ગાંઠ. તમે જવા દો ખરા એમને, મિત્રો તમારે જતા હોય, મને તો બધું મળી રહેશે. હવે ગમે ત્યાં સ્ટેશન પર બધું મળી રહેશે. કે તમે તારે તમતાર લઈ જાઓ ને, આટલા સેવ મમરાન પૂરી એટલું લઈ જાઓ, પછી તમારે વાપરવું હોય તો વાપરજો, ન વાપરવું હોય તો ન વાપરજો, કે બગડશે નહીં. તે મમરાને પૂરી થોડો ગોળ મૂકી દો, કંઈક પ્લાસ્ટિક પ્લાસ્ટિક, આમ ગરમીના દિવસો ન હોય તો વાંધો નહીં, ગોળ મૂકી દો. બહુ ગરમી હોય તો પેલો ઓગળી જાય, તો સ્વાદ ન બદલાય. હો, એ
यात्रा पूरी थवा आवी हजु केटले दूर जवानुं खबर नथी तो पण जीव जागतो छेल्ली मिनिट सुधी माया ने वळगी रहे माया वेदांत में एवो अर्थ कर्यो जेनुं अस्तित्व ज नथी दैट विच डजंट एक्जिस्ट मा इज नॉट या इज वॉट एवर यू बिलीव टू बी मारा दीकरा मारा बंगला मारी मोटरो मारू शरीर मारी मूछो मारा कपड़ा छे खरु बधु पण एमां तारू काई नथी ए बधु छे खरु पण एमां एनो मालिक तू नथी અને તું નહીં આ વિશ્વમાં કોઈ પણ મનુષ્ય કે જીવ અન્ય વસ્તુનો માલિક થઈ શકતો નથી ગમે તેટલા પ્રયત્ન કરે તમારા બાપુજીની બાગ ગુજરી ગયા તમે પગ પકડી રાખ્યા હતા એકદમ કે તમને જવા ન દઉં ને હું તમારી સાથે જાઉં તમારી સાથે જાઉં પણ તો એ તો હાલ્યા ગયા અને તું તો અહીંયા બેઠો છે એમ આપણે દુનિયાની વસ્તુઓ પકડી રાખીશું તો એ કંઈ સાથે આવવાની જાગી જો ને જીવલડા તું એકલો આવ્યો એકલો જા જાગી જો ને આપણે બધા ઊંઘી ગયા છે તો ઊંઘી ગયા છે આચાર્ય કહે છે જ્ઞાનીઓ કહે છે ઊંઘી ગયા છે આટલા બધા કામ કરું છું ને હું આટલો મોટો માણસ છું ગમે તેને પૂછ્યા હું તો 2 કલાક જ ઊંઘું છું કે તું 24 કલાક ઊંઘે છે મોહરૂપી દારૂ પીને દુનિયાના પદાર્થોનો માલિક થવા જાય છે પણ દુનિયામાં કોઈ વસ્તુ કોઈની થઈ નથી તમે કહેશો આવું બધું તો આ લોકો તો બધું કે અરે ભાઈ આ તો પુનિત મહારાજ કે છે એ તો ધૂન ગબડા બધા બોલો જાય કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી રે કઈ કોઈનું નથી રે નાહક ના મરે છે સૌ મથી મથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે લાખો કરોડો શાસ્ત્રોનો સાર આવી ગયો કૃપાળુદેવે એને 108માં મૂક્યો છે ઘણા બધા દોષ આપણામાં છે પણ તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને अपने को आप भूल के हैरान हो गया माया के जाल में फंसा वीरान हो गया अपने को आप भूल के हैरान हो गया माया के जाल में फंसा वीरान हो गया सर्व प्रकार नष्ट थी गया इतने कीधु जत्था भेगा करे स्पेशल बात रहे તળપદી ભારે ભેળા કરે ભેગા કરે છે નહીં ભેળા કરે જેવું ઓડિયન્સ છે ને એવી ભાષા વાપરે છે ભગવાનની ભાષા પણ એવી હોય છે મને એવી બધું સમજાવે છે ને અત્યારે તો લોકોને માનવામાં ન આવે ભગવાનની ભાષા અનક્ષરી હોય પણ એ નીકળે એટલે એ અને 18 મુખ્ય ભાષા 700 ગૌણ એમ 718 ભાષામાં એનું ઓટો ટ્રાન્સફોર્મેશન થાય ચકલીબેન ચકલીબેન મેનાબેન મેનાબેન વાઘભાઈ વાઘભાઈ હાથીભાઈ હાથીભાઈ વરુભાઈ વરુભાઈ એમ પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં અને પોતપોતાની યોગ્યતા પ્રમાણે સમજે બધા કરતા હું જગતમાં મોટો થાઉં એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં 5 ઇન્દ્રિયોને વિશે લઈ લઈને
मद्य पीधो होय तेनी पेटे झांझवाना पाणीनी माफक संसारमां जीव भमे छे। पहला त्रण चरण थी गया था गई काले, बधा करता हूं जगत में मोटो थाउ इंटू इन्वर्टेड कॉमा जो अज्ञानी छे એટલે એનો જવાબ ચિદાનંદજી મહારાજ આપે છે। કબહુક કાજી કબહુક પાજી કબહુક હુઆ અપબ્રાજી જી કબહુક જગ મે કીર્તિ ગાજી સબ પુદગલ કી બાજી આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મે રહેના। લોકો જય જયકાર કરે ને ઊંચે આસને બેસાડીને આરતી ઉતારે ને ભગવાન ભગવાન કરે પણ તેથી આ જીવને અંતરની શાંતિ મળે નહીં। અને આ જીવ એકલો હોય અને કોઈ ન હોય ત્યાં આગળ તો પણ અંતરમાં શાંતિ આવે। સ્વસંવેદન પ્રત્યક્ષ તો જ રહી શકે મનમાં। એમનો જય જયકાર કરનાર તો કોઈ નહોતું, એમના પગ બગ દાબનાર કોઈ નહોતું, ઉપરથી આ કીડી ને મકોડા ને બધા કરડે છે, મને બહુ એમની દયા આવે। કહો તો પેલું આવે છે ને ભાઈ ઓડોમસ મોકલું એમને, એમને ખાવાનું શું સાહેબ? કો ટિફિન મોકલું સાહેબ, ઠંડી લાગે તો 400 મોકલું, તો બધું એમના મહેલમાં બધું હાજરા હાજર હતું। બરફી અને પેંડા જેને નિરંતર મળતા હોય તે 4 દિવસનો સૂકો જારનો રોટલો ખાતા નથી। જરૂર એ પહેલું વાક્ય થઈ ગયું, પહેલું ચરણ। એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં 5 ઇન્દ્રિયોને વિશે લઈલીન, હમણાં કઈ સારું બનાવ્યું હોય ભાઈ મનરભાઈ બધા ટ્રસ્ટીભાઈ હોય લાવ લાવ, સારું છે એટલે ખાવું એવું નહીં, જેટલું પેટમાં જગ્યા હોય એટલું ખાવું, અને ખાતી વખતે ખાતા પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ, ખાતી વચ્ચે એકવાર ભગવાનનું નામ લેવું જોઈએ, અને ખાવાનું પૂરું થાય પછી પણ ભગવાનનું નામ લેવું। આમ તો પહેલા તો ફરજિયાત લેવડાવે છે પણ મનથી લેવું, આ હું નિયમ કાઢું, મને ભૂખ લાગી જલ્દી બોલ્યો ને તમને સૌ પ્રાણી આસન કોઈ ન જોવે, ભૂખ મને લાગી છે એમ માને છે, ભૂખ લાગી છે બરાબર, મને નથી લાગી, ભૂખ મારામાં ઝળકે છે, આપણે હલકા છીએ નીચે એટલે આપણને ભૂખ લાગી એવું વ્યવહારમાં કેવા, આપણને ભૂખ લાગતી નથી, આત્માને ભૂખ લાગતી નથી, આત્મા ત્રણ કાળમાં ખાતો નથી, આત્મા અનાહાર સ્વભાવી છે દ્રવ્ય દ્રષ્ટિ, છતાં વ્યવહારમાં ખાય છે। તો સાદો ખોરાક, સપ્રમાણ ખોરાક, સાત્વિક ખોરાક, ખપ પૂરતો ખોરાક લેવો એવી આપણે જરૂર પડે છે, અને મોટા પુરુષોને પણ પડે છે। છઠ્ઠા ગુણસ્થાન સુધી મહાજ્ઞાની મુનીશ્વર હોય તો પણ એમને જરૂર પડે, ને આ કારણે તો લગભગ દરરોજ કે 2-4 દિવસે જોઈએ, એમના જમાનામાં જુદું હતું, પુણ્ય બહુ હતું, 15 દિવસ મહિનો પુણ્ય જોઈએ ને એવું, ભગવાન તો 175 દિવસ મોટો મોટો ઉપવાસ, તો હું 175 કરું કે નહીં થાય ભઈલા, અને કરીશ હઠથી, પણ પરમાત્માનું સ્મરણ નહીં થાય, ઉપવાસ કરવો એ પ્રયોજન ગૌણ છે, પરમાત્માને પ્રેમપૂર્વક યાદ કરવા, સદગુરુને યાદ કરવા, અને એમણે બતાવેલો આત્મા તે પ્રત્યે ચૈતન્ય દેવ અંદરમાં બેઠો છે એ પ્રત્યે જવા જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આહારની લપછપ ઓછી કરને, એટલા માટે ઉપવાસ। અને પાછો બીજો પણ નિયમ છે, ભગવાનની વાણી અપૂર્વ છે, જો બહુ ભોજન કરે તો ભજન ઠપ થઈ જાય, કાલે બધા ઓછું ભોજન કર્યું, પરીક્ષા આપવાની ને 2 વાગે, પહેલેથી યાદ રાખીજો કે પરીક્ષા આપવાની જ્યારે ભોજન
जो भोजन बहु करे तो ज्ञानियों के हमारा तो 24 कलाक परीक्षा, ज्ञानियों की परीक्षा 24 कलाक, क्षणे क्षणे, कार्य कार्य, प्रसंगे प्रसंगे हमारी परीक्षा। ये लीन न था प्रेम, 5 इंद्रियों ने विषय लय लीन, मद्य पीदो हो तेनी पेठे भान भूली गयो, भान भूली गयो छे। तेनो विस्तार करे समय सारा आदि ग्रंथों में, मोहरूपी मदिरा पीने छाकटो थई गयो छे। पोते छे नगर शेठ नो दीकरो ने घेर घेर भीख मांगे, पोते छे नगर शेठ नो दीकरो पण घेर घेर भीख मांगे छे। એવો આ જીવ હીન છે, દુષ્ટ છે, નીચ છે, અજ્ઞાની છે। જાંજવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે, એ તો દ્રષ્ટાંત બધાને ખબર છે। સંસારીનું સુખ એવું જાંજવાના નિરજેવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન। બધું છે અત્યારે, પુરપાટ પુણ્યનો ઉદય છે આ કાળની અપેક્ષાએ। હો, આ કાળમાં તો કોઈને પુણ્યનો વિશેષ ઉદય હોતો જ નથી। આ તો ઉજ્જડ ગામમાં એરંડનો પ્રધાન, 25-50 કરોડ રૂપિયા અને 2-4 દીકરા અને બંગલો ને જરા તબિયત બબિયત સારી, એટલે કે સાહેબ બંગલે આવજો, ખબર પડે હું કોણ। પુણ્ય તો એમનું હતું, પણ હવે અત્યારે અહીં તો મોટા ભાગના તો જિજ્ઞાસુ, વાંધો નહીં, શ્રદ્ધાળુ। ચક્રવર્તી, કામદેવ અને તીર્થ આજે એમની લીધી હતી ને ભાઈ, ના આજે નહોતી લીધી, ગઈકાલે કેવી લીધી, કુંથુનાથ ભગવાનની લીધી હતી ને, અર્ઘ્ય લીધો। અત્યારે થોડુંક પુણ્ય છે, આ કાળે પુણ્ય વધારે હોતું, પોતાને મોટો માનવો નહીં, તોય મૂર્ખ પરમાર્થ સાધતો નથી ને મોહના જથ્થા ભેળા કરે થઈ ગયો। જાંજવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે અને કુળ ગામ ગતિઓને વિશે મોહના નચાવવાથી નાચ્યા કરે છે, આશ્ચર્યચિહ્ન મૂકે છે। ગઈકાલે કીધું તું, આ સંસારાત પ્રતિપદમિ રાગિણો નિત્યમત્તા સુપ્તા યસ્મિન અપદમપદમ તદ વિબુદ્ધ્યદ્વંદા એતૈતેત પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વર સ્વરત સ્થાયી ભાવત્વમે। આવો આવો હે ભાઈઓ, અહીંયા આગળ અમૃત કુંભ છે, આવો, કિંમત કંઈ આપવાની નથી। સાચી શ્રદ્ધા અને સાચો ઉદ્યમ, કુળ કુળનો મદ કરવો નહીં, ગામ અમે અમારું ગામના છીએ, આ અમારું ગામ છે, ગતિ અત્યારે મનુષ્ય થયા છે પણ કઈ નક્કી નહીં, કેવા ભાવ છે એ પ્રમાણે તરત ચાલે જવાનું, એના વિશે મોહના નચાવવાથી નાચા કરે। આ બધી દુનિયાની વસ્તુઓ કેમ મળી છે? પૂર્વ કર્મથી, પૂર્વ કર્મના યોગથી। અરૂપી ભગવાન આત્મા એ 4 ગતિઓમાં વિવિધ પ્રકારના દુઃખોનો અનુભવ કરે છે અથવા કાલ્પનિક સુખોનો અનુભવ કરે છે। સ્વર્ગમાં જાય એ મોટો રાજા બાજા હોય તો કરે છે, પોતાને સુખી માને ના કહે છે। ગઈકાલે આવી સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો। સુખ ક્યાંય પણ બહારમાં નથી, ધીમે ધીમે સમજવું। અત્યારે તો આપણને એકદમ આત્મા તરફ દ્રષ્ટિ ન જાય તો કહે છે પરમાત્માના ચરણમાં સુખ છે, એટલે કીધું હમણાં વીર પ્રભુ હમણાં ભજન બોલ્યા ને ભાઈ,
नहीं तो सद्गुरुना चरण में सुख है, नहीं तो तेमनी दिव्य वाणी में सुख है, व्यवहार पण एना विना तो आत्मा न मळे। कोई के मारे भगवान की कोई जरूर नहीं, गुरु की जरूर नहीं, शास्त्र की जरूर नहीं, हूँ तो आत्मा में सुख लई लीश। समयसार में एम कर समयसार करता पोते ज सद्गुरुना चरण सेवे छे। 85 वर्ष उपरांत 10 वर्ष दीक्षा लीधी गुरुना चरण में। आज हूँ लेसन आपो साहेब, आपने शू सेवा आज्ञा शू? पोते गुरु थई गया तो पण पोताना गुरु ने याद करीने गुरु एमना स्वर्गारोहण थई गयो होय, पण दररोज ते गुरु ने याद। 30 वर्ष थई गया जप तप और व्रत आदि सब तहां लगी भ्रम रूप, जहां लगी नहीं संत के पाई कृपा अनु। बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण तो पावे। भारतीय संस्कृति नु आ एक मध्यवर्ती विचारधारा है। परमात्मा नी साची समझण पूर्वक नी भक्ति, श्री सदगुरुदेव नी साचा समझण पूर्वक नी सेवा अने तेमनी दिव्य वाणी तेने गुरुगम अने पात्रता सहित समझी अने आगळ वधीए तो आत्मा એટલે આત્માનો આનંદ અને આત્માનું જ્ઞાન બંને પ્રગટ વાર લાગે। દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય। આંધળો વણે ને વાછડો ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય। આંધળાને ખબર નથી કે હું વણું છું, પણ એ બધું વાછરડો થઈ જાય। માટે આંધળા થવું નહીં એટલે કે અજ્ઞાની રહેવું નહીં એટલે કે ગુરુગમ સહિત સદબોધને પ્રાપ્ત કરવો અને સત્પાત્રતા પ્રાપ્ત। प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान, जिनेश्वर हृदय नयन निहाले जग धणी महिमा मेरु समान। जिनेश्वर महिमा मेरु समान। जिनेश्वर तेनी पेठे अज्ञानीनी क्रिया निष्फल जाए। જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વજુ। સાધના કરવી નહીં એમ નથી કહેતા, પણ સમજીને સાધના કર, સમજીને સાધના કર। પણ સમજણ આવે કેવી રીતે? પહેલા સદગુણો પ્રગટ કરવા જોઈએ, વિનય છે, સંતોષ છે, ક્ષમા છે, સેવાભાવ છે, સરળતા છે। આવું બધું આપણા જીવનમાં ન હોય તો તીર્થંકર ભગવાન કહે તો પણ આપણને ઉતરે નહીં, તો ગુરુની તો વાત ક્યાં? બેનો સમન્વય જોઈએ, અંતરની સત્પાત્રતા અને સદબોધની પ્રાપ્તિ, અને એકદમ ન થાય, ઘણા વર્ષો તો જોઈએ, ઘણા દાયકાઓ પણ જોઈએ, અથવા મંદ પુરુષાર્થ હોય અને પૂર્વ ભવનું દેવું મોટું હોય તો ઘણા જન્મો પણ જોઈએ। કૃષ્ણ ભગવાને એવું કીધું ને, મીરા પોતાનો અનુભવ કહે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ તમહાત્મા સદુર્લભ।
जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो पायो जी मैंने, जग में सभी खोवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो। एने माटे कोई नहीं वधारे विस्तार जाणवो तो पत्रांक 229 पूर्व संस्कार नो थोड़ो वक्त जीव प्रयत्न करे छे अने वळी पाछो हतो एमां ने एमां पड़ी जाय छे। 229 332 वाँचो। जेने एकला अध्यात्म शास्त्रो वाँचे एने संस्कारनुं विज्ञान ज खबर नथी। एकला आध्यात्मिक शास्त्रो वाँचवाथी आत्मकल्याण थाय नहीं, कारण के ये तो एम कहे एक समय में हूँ अनंत ज्ञान प्रकट कर सकू, मार में शक्ति शक्ति तो है, अत्यारे एक क्षण पर भगवान ने याद करतो नहीं, कारण के जेवो बैसे ते हूँ दुनिया की बातों याद आवे। मारे अभ्यास वैराग भक्ति અને સરળતા આદિ ગુણો ન લાવે તો એ અનંત કાળ વીતી ગયો તો હજુ કઈ પ્રાપ્ત થયું નહીં, એમ આમ ને આમ બફમમાં ને બફમમાં હજુ બીજો અનંત કાળ નીકળી જશે। પાત્રતા પ્રગટ કરો, સદગુણો પ્રગટ કરો, સત્સંગનો યોગ સાધો, ભક્તિપૂર્વક ભાવ સુધારો, એવો તો ઘણો પ્રયત્ન કરો। અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય, અહીંયા નિષ્ફળ જાય છે એ જો સર્વથા લેવું હોય તો એને સાચી ક્રિયા પણ ઉપલક જ કરી। અજ્ઞાની ક્રિયા કરે તો અજ્ઞાની બે પ્રકારે ક્રિયા કરે, એક તો ઉપયોગ વગર કરે તો અલ્પ જ ફળ ન થાય, પણ ઉપયોગ સહિત ક્રિયા કરે તો પણ એને બાળ વ્રત ને બાળ તપ કહે છે અને એનું ફળ સ્વર્ગાદી, પણ મોક્ષ નથી મળતો। માટે અહીં કહે છે કે એ અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય, નિષ્ફળ જાય છે એટલે મોક્ષ પ્રાપ્ત કરાવતી નથી। હવે અજ્ઞાની કેવા છે? હું કરતા, હું કરું છું, હું કેવું કરું છું, આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ, એટલે તન્મયતાપૂર્વક કરે છે એની વાત છે। હું કરતા આત્મા જે છે એ પર વસ્તુનો નિશ્ચયથી કરતા નથી, પરંતુ જે પ્રકારે કરતા છે તે પ્રકારે ત્રણ પ્રકારે શ્રી 6 પદના પત્રમાં અને આત્મસિદ્ધિમાં કહ્યો છે, ત્યાંથી જાણવું। પરમાર્થી નિજ સ્વભાવનો કરતા અને વિશેષ સંબંધ સહિત જ્ઞાનાવરણી આદિ દ્રવ્ય કર્મનો કરતા અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા, આવું સમજે નહીં અને પછી આગળ વધે તો ચાલે નહીં। આત્મા જે અપેક્ષાએ કરતા છે તે અપેક્ષાએ કરતા છે, ક્રોધાદી ભાવનો આત્મા નિશ્ચયથી કરતા છે, પ્રમાણની અપેક્ષા એ ક્રોધાદી ભાવ તો પૂર્વ કર્મના છે ના, કર્મ મંદ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે, આત્મા ક્ષમા કરે તો ક્રોધાદી ભાવ નષ્ટ થઈ જાય, આત્મા સંતોષ રાખે તો લોભ નષ્ટ થઈ જાય, આત્મા નિસ્વાર્થ બને તો સ્વાર્થી ભાવો નષ્ટ થઈ ગયા, ઓછા થઈ ગયા, એવું છે। પ્રયત્ન કરવો, પ્રમાણિક પ્રયત્ન કરવો, સારા ભાવ કરવા તો યોગ મળી જશે, સત્પુરુષનો યોગ મળી જશે અને પોતાનો પુરુષાર્થ પણ વધી જશે। ચારે વસ્તુ ભેળી કરવાથી ધર્મ પ્રગટે છે એમ વચનામૃતમાં કીધું છે।
આમ બે જુદી જગ્યાએ કીધી અને આપણે ભેગું કરી છે, એક જગ્યાએ ત્રણ કીધી છે. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદયથી સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તે ધર્મની પ્રાપ્તિ થાય. ચારે ભેગા થવા પડે, એમાં અત્યારે થોડા તો પ્રાપ્ત થયા છે, એટલે હવે જ્ઞાની કે તારી વારે વાર, તારી વારે વાર. કાલે નહીં, હવે ભૂખ લાગી છે ને એટલે જમીન પછી કરીશ. ના, ભૂખ લાગી તો ભગવાનનું સ્મરણ તો થઈ શકે, થોડુંક થોડુંક તો થઈ શકે, અત્યારે જ કરવું. હું કરું છું, આ બધા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, યાદ રાખો. જુઓ તો એમને એમ લખ્યું છે કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે. જ્યારે ઇન્વર્ટેડ કોમામાં લખે ને ત્યારે ઇટ્સ ઇન્ટરપ્રિટેશન ઇઝ માય ઓન એન્ડ નોટ ધેટ ઓફ ધ રીડર. ઇટ્સ ઇન્ટરપ્રિટેશન ફ્રોમ એબ્સોલ્યુટ વ્યૂ પોઈન્ટ ઇઝ માય ઓન એન્ડ નોટ વન વિચ યુ વિલ ઇન્ટરપ્રેટ. અઘરું છે, કોઈક વાર બે ઇન્વર્ટેડ કોમા કરે તો ઓર વધારે અઘરું એમ સમજવું, અથવા એક ઇન્વર્ટેડ ઇન્વર્ટેડ કોમા કરે તો કે તું એનો શબ્દાર્થ કરે, મોટા શબ્દકોશમાંથી એનો અર્થ કરે, અથવા તારા જેવા બીજા અજ્ઞાનીને પૂછે એ જે અર્થ કરે તે નહીં, પણ મારા મનમાં જે અર્થ છે તે તું સમજ, એ તને સમજાવે. અને તારી શક્તિ હોય તો સમજે, નહીં તો ક્યાંથી સમજે. હું કેવું કરું છું, આ આપણા બધાનો પ્રોબ્લેમ, કે મારા જેવો હોશિયાર, મારા જેવો મોટો, મારા જેવો સક્સેસફુલ કોઈ છે નહીં. પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્રો, પૌરાણિક અને ઐતિહાસિક બધાનો વિચાર કરવો તો આપણી હવા તરત જ નીકળી જાય. અત્યારના મોટા મોટા જ્ઞાની તે પણ પૂર્વે થયેલા જ્ઞાનીઓ પાસે અજ્ઞાની જેવા, અજ્ઞાની જેવા એટલે અલ્પજ્ઞ, એમ વીરસેન સ્વામી કહે છે. વીરસેન સ્વામી ધવલાની, જય ધવલાની ટીકામાં શિષ્ય પ્રશ્ન કરે છે, પ્રભુ મારે શંકા છે કે પૂછો, કે જુઓ અહીં આચાર્ય આમ કહ્યું છે અને અહીં બીજા આચાર્ય આમ કહે છે, અને બંને આચાર્યોના કથનમાં વિરોધ વિરોધાભાસ, તો આ આચાર્ય સાચા કે આચાર્ય સાચા એમ કહો. વીરસેન એમને ભગવાન કહેવામાં આવે, કારણ કે એમને કરોડો શ્લોકોનું જ્ઞાન હતું, અને એમણે જે ધવલા જય ધવલા લખી છે એ અત્યારે 18 વોલ્યુમ બહાર પડ્યા, હજુ પૂરી થઈ નથી. એ શું કહે છે, નવયમ જાના, નવયમ જાનામા, અમે જાણતા. કરોડો શ્લોક જેને મોઢે છે, ચારે અનુયોગ ના જે પારગામી છે એ એમ કે છે અમે જાણતા, અને આપણે ઢ છીએ તોય કહે છે મને બધી ખબર છે, મને બધા શાસ્ત્રોનું જ્ઞાન છે. ભાઈ એ જ આપણા અજ્ઞાનનું સૂચક છે. આપણે આવું અજ્ઞાન આવું અભિમાન છોડી દઈએ અને ભગવાનની આજ્ઞા, સદગુરુની આજ્ઞાને અનુસરીને સદગુણો પ્રગટ કરીએ એમ શ્રી ગુરુ કહેવું છે. આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ, અહીં આધ્યાત્મિક દ્રષ્ટિથી કીધું છે. મિથ્યાત્વનો તો બધા પ્રકાર આપણે આલોચનામાં બોલીએ, પાંચ પ્રકાર એ બધું જાણવું, અહીંયા તો આધ્યાત્મિક દ્રષ્ટિથી કહ્યું છે તે ગુરુગમથી સમજવું, આપણે એમાં ભાવ કરવાને અને આત્મા થઈને આત્મા બોલ્યો આરાધ્યો તો આત્માર્થી થવું, સાચી સાધના ભાવપૂર્વકની કરવી તો આગળનો માર્ગ મળી. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો લોકના
राम संतन की आनंद। हूँ आत्मा छु, आपनो सेवक छु, सौनो मित्र छु। हूँ आत्मा छु, आपनो सेवक छु, सौनो मित्र छु। हूँ आत्मा छु, आपनो सेवक छु, सौनो मित्र छु।